પંચમાં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મુખ્ય સમાચાર પંચમહાલથી અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે. કાલોલ નગરપાલિકાના પાછળના ભાગે લોકો જાહેરમાં પેશાબ કરતા દેખાયા. કાલોલ નગરમાં ગંદકીને લઈને વારંવાર સમાચાર પ્રસિદ્ધ થતા જોવા મળે છે. તેમ છતાં સાફ સફાઈ રેગ્યુલર થતી જોવા મળતી નથી તેવી લોક ચર્ચા ચાલી રહી છે. સમગ્ર દેશમાં આજે લોકો કોરોના વાયરસ લઈને ભયભીત છે, તો ક્યાંક કોરોનાની ત્રીજી લહેર આવી ના જાય. ત્યારે બીજી બાજુ કાલોલ નગરમાં ઠેર ઠેર પ્લાસ્ટિક કચરાના સાથે ગંદકી પણ જોવા મળી રહી છે. કાલોલ બસ સ્ટેન્ડ વિસ્તારમાં અને ગધેડી ફળિયાના નાકામાર રોડ ઉપર તેની આજુબાજુના દુકાનદારો અને હોટલોવાળા સાંજ પડે બધો મિક્સ કચરો કચરાપેટીમાં નાખવાને બદલે ખુલ્લામાં ફેંકી દેતા હોય છે. તેને કારણે રોડ ઉપર અવર જવર કરતા અને બસ સ્ટેન્ડમાં આવતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે. કાલોલ નગરપાલિકાના પાછળના ભાગમાં આવેલ વિસ્તારમાં પણ ભારે દુર્ગંધ મારતા દ્રશ્યો સર્જાયા અને લોકો જાહેરમાં પેશાબ કરતા પણ દેખાયા હતા. કાલોલ નગરપાલિકાના પાછળના ભાગમાં આવેલ શૌચાલય છેલ્લા કેટલાક સમયથી કોઈ કારણોસર બંધ હાલતમાં જોવા મળ્યું હતું. તેને કારણે લોકો જાહેરમાં પેશાબ કરી ગંદકી ફેલાવવા માટે મજબૂર હોય તેવું દેખાઈ રહ્યું છે. આવી ગંદકી અને કચરાના કારણે મચ્છરજન્ય રોગો ફેલાવાની પણ સંભાવના રહે છે. તેથી વહેલી તકે આ સ્થળ ઉપર કાલોલ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. ફરી મળીશું નવા સમાચારો સાથે. અમારા બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર સાથે આપ જોતા રહો એચબીએન ટીવી ન્યૂઝ.